સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બતાવી જાગૃતિ. ખાણ ખનીજ વિભાગના નાક નીચે થતી ખનીજ ચોરી અટકાવી. સરહદી વિસ્તારમાં ખેડૂતો અને લોકો માટે પાણી બની રહ્યું છે મુસીબત. વાવ તાલુકાના ભાખરી કેનાલમાં ગાબડું પડવાથી બરબાદ થતા ખેડૂતો પરેશાન, તો થરા શહેરમાં ઢીચણ સમા ગટરના પાણીથી લોકો પરેશાન. પાલનપુર પેટ્રોલ પંપ પર બાઇક ચાલકે મચાવ્યો હંગામો. પેટ્રોલ પંપ પર પંપમાંથી પેટ્રોલના બદલે પાણી નીકળ્યું હોવાના આક્ષેપ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં દારૂના ઉત્પાદન અને વેચાણ માટે કડક કાનૂન લાગુ છે. ગુજરાત સરકાર દ્વારા દારૂ પ્રતિબંધ માટે ઠોસ પગલાં પણ ભરવામાં આવે છે, પરંતુ તેમ છતાં ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દેશી દારૂનું નિર્માણ અને વેચાણ માનો દૂધની જેમ થઈ ગયું છે. યાત્રાધામ અંબાજીમાં દેશી દારૂનું વેચાણ દરેક રોડ રસ્તા ઉપર જોવા મળે છે, જેનાથી અંબાજી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ પર અંબાજીની છબી ખડાઈ રહી છે. અંબાજીમાં રહેતા સ્થાનિકોને પણ જાહેર માર્ગો પર વેચાતા દેશી દારૂથી રોષની લાગણી ફેલાઈ રહી છે. અંબાજીમાં દેશી દારૂનું ધૂમ વેચાણ અંબાજી પોલીસને નાકામયાબ સાબિત કરી રહ્યું છે. અંબાજીના જાહેર રસ્તાઓમાંથી માંડી મુખ્ય બજારમાં પણ દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અંબાજીમાં ખુલ્લેઆમ વેચાઈ રહેલા દારૂના વેપલાને અંબાજી પોલીસ અટકાવશે કે પછી મૂકદર્શક બની ચોંટી રહેશે, તે એક ગંભીર સમસ્યા યાત્રાધામ અંબાજીમાં બની ગઈ છે. અંબાજીથી બીકે ન્યૂઝ ચેનલ માટે દેવેન્દ્ર પ્રજાપતિ. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પૂરી થતાં 3 રૂપિયા 1000નું માસિક પેન્શન મળે તે યોજનાનું પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ પરબતભાઈ પટેલે પેન્શન સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નિવૃત્તિ પછી જેમ કર્મચારીઓને પેન્શન મળે છે, તેવી જ રીતે લારી ગલ્લાવાળા, કડિયા કારીગરો, સીમાંત ખેડૂતો, લઘુ વેપારીઓ અને શ્રમિકોને પણ 60 વર્ષની ઉંમર પછી પેન્શન આપવાની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના દરેક લોકો સુધી પહોંચે તે માટે લાભાર્થીઓની નોંધણી કરવાના માટે 30મી નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી પેન્શન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં અત્યાર સુધી 15,063 લોકોએ પોતાની નોંધણી કરાવી છે. બનાસકાંઠા જિલ્લાના શ્રમયોગીઓ અને લઘુ વેપારીઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે પ્રધાનમંત્રી માનધન યોજનાના લાભાર્થીઓને નોંધણી કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. પાલનપુર પ્રાંત અધિકારી શ્રી SD ડિગિલવા, જિલ્લા યોગ ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર PP તડવી, જિલ્લા રોજગાર અધિકારી શ્રી ગઢવી સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને સારી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોઈ વિચારે નહીં એવું કે પ્રજાનું ભલું, જ્યાં સુધી માણસ સશક્ત છે, જ્યાં સુધી કમાઈ શકે એવો છે, જ્યાં સુધી કોઈ કમાશે. આપણે સિનિયર સિટીઝન કહીએ છીએ, ઘરમાં પણ દીકરો કમાવા લાયક થાય. આપણે હાઈટ પર છે એટલે નિવૃત્ત થઈ જાય, તો સરકારી નોકરીમાં પણ 50 વર્ષે નિવૃત્તિ હોય, પણ હાઈટ પર પછી શરીર કામ ન કરે તો એનું શું? સરકાર સરકારી નોકરીને પેન્શન આપે, નિવૃત્ત થયા પછી પણ એને પેન્શન મળે, પણ આપણે ધંધા રોજગાર વાળા છીએ એનું. તેના માટે મિત્રો, સરકારે તમામ વર્ગો માટે કઈક તમામ પ્રજાનું ભલું કઈ રીતે થાય, અને એના માટે
દેશના લોકશાહીના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ 2019 ના બજેટમાં જે જોગવાઈ કરી, ક્યાંય ખેડૂત હોય, ક્યાંય મજૂર હોય, ક્યાંય લઘુ વેપારી હોય, આ બધાના માટેની જે યોજના ચાલુ કરી, એમાં જે લઘુ અને નાના વેપારીઓ છે 18 થી 40 વર્ષ ઉપર ના જે તે વ્યવસાયો વાળા છે, ત્યારે આ યોજનાનો લાભ મળે. આ ધંધો કરતા ટર્નઓવર વાર્ષિક 1.5 કરોડ સુધીનું જે ટર્નઓવર કરતો હોય, ટર્નઓવર 1.5 કરોડ ઓછું હોય, એને આ યોજનામાં સમાવાય. અને સાથે સાથે જે શ્રમયોગીઓ છે એની પણ ઉપર તો 18 થી 40 વર્ષ. આજે સમગ્ર રાજ્યમાં શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા યોજાઈ ગઈ, ત્યારે થરાદની એમએસ વિદ્યાલયમાં પણ પ્રાથમિક અને માધ્યમિક વિભાગની શિષ્યવૃત્તિની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 32 બ્લોકમાં 2 યુનિટમાં પ્રાથમિક વિભાગના 847 અને માધ્યમિક વિભાગના 77 એમ કુલ મળીને 924 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે શાળા સંકુલ અને શિક્ષણ વિભાગ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે થરાદ ખાતે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા યોજવામાં આવનાર છે. આજે થરાદ તાલુકામાં એમએસ વિદ્યા મંદિરમાં આ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલું છે. એમએસમાં 2 યુનિટ કરવામાં આવેલા છે અને 32 બ્લોક છે, અને 32 બ્લોકમાં પીએસસીમાં 847 અને એસએસસીમાં 77 એમ કુલ 924 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વધુ એક અકસ્માત થરાદની જૂની આરટીઓ કચેરી પર બન્યો છે. ગનીમતે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારનું મોટું નુકસાન થયું છે. થરાદ નજીક આવેલી જૂની આરટીઓ કચેરી નજીક લોઢનોરથી ગાંધીનગર જતી એક કાર જૂની આરટીઓ કચેરીના નડતરરૂપ ડિવાઈડર સાથે જોરદાર ટકરાઈ હતી અને ત્યારબાદ કાર પલટી ખાઈ ગઈ હતી. 4 રસ્તાથી માર્કેટ યાર્ડના જવાના રસ્તા ઉપર ચેકપોસ્ટ તથા સેલટેક્સની ઓફિસ ઉપર અડચણરૂપી લોખંડના થાંભલા તથા ચેકપોસ્ટની અનેક વસ્તુઓ ખૂબ અડચણરૂપી રાત્રે દેખાતી ન હોય અને અવારનવાર કેટલી વખત એક્સિડન્ટનો ભોગ બને છે. ગઈ રાત્રે 3 વાગ્યાના સુમારે એક અલ્ટો કારનો 5 થી 6 જણ સવાર હતા. 3 વાગ્યાના સુમારે જે એક પિલર છે લોખંડનો, એને ધડાકાભેર અથડાવાથી મોટો એક્સિડન્ટ થયેલ, જેમાં પરમાત્માની કૃપાથી પરિવાર તો બચી ગયેલો, પણ અવારનવાર આવા ખૂબ એક્સિડન્ટો આ જગ્યા ઉપર થવાથી સરકારને સત્વરે આ જે મટીરિયલ છે એ હટાવવા નમ્ર થરાદની જનતાની નમ્ર અરજ. જૂની આરટીઓ કચેરી નજીક આવેલા નડતરરૂપ ડિવાઈડર હટાવવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ તેને હટાવવામાં આવ્યા નથી. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. પાલનપુર તાલુકાના વાસણા ગામના વતની અને ખેડૂત પુત્ર પરથીસી બોડાણાએ આર્મર ગ્રુપ આર્મીમાં વફાદારપૂર્વક પોતાની ફરજ પૂરી કરતા આજે પોતાના માદરે વતન વાસણા ખાતે વાજતે ગાજતે વરઘોડા સાથેનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આજરોજ પરથીસી બોડાણાએ કાળોદરના મહાકાળી માતાજીના મંદિરે સવારે 7 કલાકે આરતી દર્શન કરી વાસણા ખાતે મહાદેવ મંદિરે દર્શનાર્થે જવા રવાના થયા હતા. ત્યાં પણ તેમનું ગ્રામજનોએ ભારત માતા કી જયના નારા સાથે ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં વાસણા ગામના સરપંચ તેમજ આજુબાજુના મુસ્લિમ સમાજના લોકો, પત્રકાર મિત્રો, રાજપૂત સમાજના આગેવાનો, ગામના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જવાન પરથીસિંહ બોડાણાને ફૂલહાર તેમજ શાલ ઓઢાડી ઉમળકાભેર સન્માનિત કર્યા હતા, જ્યાં સમગ્ર પંથકમાં હરખના આનંદ છવાયેલો જોવા મળ્યો હતો. વય નિવૃત્તિ દરમિયાન વિદાય લઈ રહેલા પરથીસિંહ બોડાણાએ દેશની સેવા કરવાનો લાભ મળતા સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જરૂર પડશે તો બોર્ડર પર જઈ દેશ માટે બલિદાન પણ આપીશ તેવું જણાવ્યું હતું. હું ગામ વાસણાનો રહેવાસી છું. મારું નામ બોડાણા પરથીસિંહ કુમારસિંહ છે અને હું 19 જુલાઈ 2001 ના અંદર હું ભરતી થયો હતો. મારા સેન્ટર હતું અને ત્યાં હું ટ્રેનિંગ પૂરી કરી અને ફર્સ્ટ પોસ્ટિંગ મારું જોધપુરના અંદર થયું અને હું મારી સર્વિસ દરમિયાન 5 વર્ષ J&K ની અંદર નોકરી આપી છે અને એક વર્ષ હું ચાઇના બોર્ડર ઉપર પણ ફરજ બજાવી છે, સેવા આપી છે અને અત્યારે હું 18 વર્ષ અને
चार महीना पूरा करी अने हूँ रिटायरमेंट थई गयो छुं, पण अत्यारे पण मारा देशनी अंदर मारी जरूर पड़े तो हूँ लड़वा माटे तैयार छुं। सर्विस करवा बदल तमने कया कया अनुभवनो अहेसास थयो? सर्विस कर्या बदल अमने घणी चीजो मने शीखवा मळी छे, ड्राइविंग शीखवा मळी छे, डिसिप्लिन हर चीजनो अमने आर्मीनो जे ज्ञान हतुं अने सिविलना अंदर ए अमने आर्मीना अंदर अमने हर चीज शीखवाडवामां आव्युं छे। हुं ते अमे आर्मीने हमेशा परमानेंट सल्यूट अमारुं छुं अने खूब खूब અભિનંદન આપું છું। અમારી ન્યૂઝ ચેનલના સંદેશો જવાનોને શું સંદેશો પાઠવવા માંગો છો? જવાનોને જ કે ઇન્ડિયન આર્મીના અંદર જે સોલ્જર જાય છે એ કોઈ હંમેશા એક શુદ્ધ અને સારો પૈસો કમાઈને લાવે છે અને દેશ માટે દેશના બલિદાનથી બલિદાન આપી પણ જે જવાન પોતાની જાન ગુમાવી તૈયાર થવા માટે એ પૈસો અમે લાવીએ છીએ તો અમારા ઘરની અંદર કોઈ નુકસાન કે કોઈ એવું થતું નથી। સરકારને કોઈ રજૂઆત ખરી? સરકાર અત્યારે હું રિટાયર થઈને આવ્યો છું પણ સરકારને મને કીધું કે ત્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી અમારી જવાબદારી છે, તમારે અમને ક્યારે પણ જરૂર પડે તો અમને યાદ કરી શકો છો। હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું। અમીરગઢ તાલુકાના જેથી ગામના ગ્રામજનોએ બતાવી જાગૃતિ, ખાણ ખનિજ વિભાગના નાક નીચે થતી ખનિજ ચોરી અટકાવી। સરહદી વિસ્તારમાં ખેડૂતો અને લોકો માટે પાણી બની રહ્યું છે મુસીબત। વાવ તાલુકાના ભાખરી કેનાલમાં ગાબડું પડવાથી બરબાદ થતા ખેડૂતો પરેશાન, તો થરા શહેરમાં ઢીચણ સમા ગટરના પાણીથી લોકો પરેશાન। પાલનપુર પેટ્રોલ પંપ પર બાઇક ચાલકે મચાવ્યો હંગામો, પેટ્રોલ પંપ પર પંપમાંથી પેટ્રોલના બદલે પાણી નીકળ્યું હોવાનો આક્ષેપ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી? બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી। કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। એહસાસ જગાવે ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી। હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદભુત વેરાયટી, સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે। તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા। સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ। નમસ્તે શૈલેષભાઈ। આવો આવો જિગ્નેશભાઈ। અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો। એ હા દાદાજી। અરે અમે તળેલું તો ખાતા જ નથી। આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે, એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે।
હા, પૂનમ સરસ્યું, દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનિજ વિભાગના નાક નીચે અમીરગઢ તાલુકાના જેથી ગામમાં ખનિજ ચોરી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગ્રામજનોની જાગૃતિના પગલે આ ખનિજ ચોરી અટકાવવામાં આવી છે. શનિવારે રાત્રે જેથી ગામ ખનિજ ચોરી થતી હોવાના લીધે સ્થાનિક ગ્રામજનોએ ઘટના સ્થળે પહોંચી ખનિજ ચોરી અટકાવી હતી અને બાદમાં આ અંગે અમીરગઢ મામલતદારનો સંપર્ક કરતા મામલતદારે ઘટના સ્થળે પહોંચી પંચનામો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે અહીં થતી ખનિજ ચોરી કોઈ પણ જાતની મંજૂરી વગર કરવામાં આવી હતી. અમીરગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે રામલાલ મીણા. પાલનપુરના ડીસા હાઈવે સ્થિત બાલાજી પાર્ક સોસાયટી પરિવાર દ્વારા સોસાયટીમાં લાખો રૂપિયાના ખર્ચે નવીન શિવાલય બનાવવામાં આવ્યું છે, જે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં આજે શિવ પરિવારની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે ભારે ભક્તિભાવપૂર્વક માહોલ વચ્ચે મહોત્સવ સંપન્ન થયો હતો. પાલનપુર શહેરના ડીસા હાઈવે પર આવેલા બાલાજી પાર્કમાં શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય કાર્યક્રમમાં લઘુરુદ્રી યજ્ઞ, શોભાયાત્રા, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં જાણીતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રી બાલકૃષ્ણજી ત્રિવેદીના આચાર્ય પદે પ્રકાંડ પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવાલયના વાસ્તુપૂજન સાથે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ભગવાન ભોલેનાથ શ્રી જાગેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા ટાણે બાલાજી પાર્કમાં ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ મહોત્સવમાં સાધુ સંતો અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ, યુજીવીસીએલના ઇજનેર એલે ગઢવી સહિતના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શિવભક્તોએ પધારી દર્શનનો લાવો અને ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે બાલાજી પાર્ક સોસાયટી પરિવારે અપાર જહેમત ઉઠાવી હતી. રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાના શિક્ષકોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ શનિવારે ભાભર ખાતે પણ રાખવામાં આવ્યો હતો. ભાભર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભાભર ખાતે શિક્ષકો તેમજ વિવિધ પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના અને ઓછા બાળકોવાળી શાળા બંધ ન કરવા જેવા પ્રશ્નોને લઈને ભાભરમાં શનિવારે સવારે ધરણા ઉપર બેઠા હતા, જેમાં ભાભર તાલુકાના મોટાભાગના શિક્ષકો ધરણામાં જોડાયા હતા અને સાંજે ધરણા પૂર્ણ કરીને ભાભર મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને આ કાર્યક્રમ સમય 12:30 છે. 5 વાગ્યા કાર્યક્રમ પૂર્ણ કરી અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા જઈશું. અમારી માગણીઓ છે કે જૂની પેન્શન યોજના ચાલુ કરો, જૂનો ગ્રેડ છે 4200 ચાલુ કરે, જે 30 નીચેની સંખ્યા હોય એ શાળાઓ બંધ કરે અને જે એ શાળાઓ ચાલુ રાખે. આ બધી માગણીઓને લઈને અમે શિક્ષક સંઘ દ્વારા અમારા તમામ શિક્ષકો આની સાથે જોડાઈ અને અમે એક આ કાર્યક્રમ આપેલો છે. આ કાર્યક્રમ 12:30 સુધી ચાલવાનો છે. ધાનેરા તાલુકાના છેવાડે આવેલા કુંડી ગામે શનિવારે 5મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા તાલુકાના 10 ગામના લાભાર્થીઓ સરકારની વિવિધ યોજનાની સમજણ તેમજ સરકારના લાભ મેળવ્યા હતા. સરકારની યોજનાને લઈ ધાનેરાનું વહીવટી તંત્ર કુંડી ગામે પહોંચ્યું હતું. આ સેવા સેતુ રેવન્યુ વિભાગ તેમજ તાલુકા પંચાયત વિભાગના કર્મચારીઓએ રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડમાં વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ, દિવ્યાંગતાના પ્રમાણપત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના આવકના દાખલા, જાતિના દાખલા, આરોગ્યને લગતી સેવા, પશુપાલનને લગતી સેવા, વિદ્યુત બોર્ડને લગતી રજૂઆત સાંભળી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. ગામના લોકોએ પણ સૌથી મહત્વની આરોગ્ય સેવા માટે ગામના લોકોને મા કાર્ડ ઉપલબ્ધ કરાવ્યા હતા. ચાલો, આજે અમારા કુંડી ગામે સેવા સેતુ કાર્યક્રમ રાખેલો હતો. એ કાર્યક્રમમાં ખેડૂત ભાઈઓ અને લાભાર્થી ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ આ કાર્યક્રમ શું ફાયદો થાય તમારા લોકોને? કાર્યક્રમમાં સાહેબ સેવા સેતુમાં ખેડૂતોને બેંકમાં ખાતો ખોલાય, ખેડૂતોને કોઈ પણ કામ પહેલાં થઈ જાય. કયા કયા પ્રકારની યોજનાઓ તમને જાણ મળી આજે? એમાં સાહેબ મા કાર્ડ માટે અમને જાણ મળી, પછી રેશન કાર્ડ માટે,
પછી પેલા તો આવકના દાખલા માટે કયા કેટલા ગામના લોકો કેટલાય પ્રકારની યોજના ચાલુ કયા કયા ગામના લોકો હાજર હતા સાહેબ કુંડી માંડલ પછી લગભગ દસેક ગામના પેલા સરપંચો હાજર હતા આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત તાલુકા ભાજપ પ્રમુખ હરજીભાઈ પટેલ ભાજપ આગેવાન જગદીશભાઈ પટેલ સહિત ધનેરા તાલુકા પંચાયત નાયબ તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ ચૌધરી સહિત શિયા એડાલ ગામના સરપંચની હાજરી પણ જોવા મળી હતી ધનેરા તાલુકાની કુંડી પ્રાથમિક શાળા ખાતે કુંડી અનાપુર છોટા નેગાળા જનાલી તાલીગઢ સબવાળી દેઠા નાના મેળા અનાપુરગઢ સહિત 10 ગામના લાભાર્થીઓએ હાજર રહી પોતાની જરૂરિયાત મુજબ સરકારી દસ્તાવેજ મેળવ્યા હતા ધનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ વડગામ સ્થિત સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે આજે ભાવ દર્શન કરવામાં આવ્યું હતું રાજપૂત સહાયક મંડળ પાલનપુર સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાલય વડગામ ખાતે આજે વિદ્યાર્થીઓને બહાર ગામથી શાળામાં લાવવા અને લઈ જવાના પરિવહનના કાર્ય સાથે જોડાયેલા વાહન માલિકો ડ્રાઈવર ભાઈઓ દ્વારા અન્નદાનનો સંદેશ આપવા ગતરોજ ભાવદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓને ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો વડગામથી બીકે ન્યૂઝ ચેનલ માટે પુષ્કર ગોસ્વામી બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આજે વધુ એક ગાબડું પડ્યું છે આ ગાબડું વાવ તાલુકાના ભાખરી ગામ નજીક પસાર થતી કેનાલમાં પડ્યું છે મળતી માહિતી મુજબ કેનાલમાં ગાબડું પડેલું 20 ફૂટ પહોળું છે અને ગાબડું પાડવાના લીધે લાખો લીટર પાણી પણ વેડફાઈ ગયું છે કેનાલોની સફાઈ ના થતી હોવાના લીધે પાણી છોડવામાં આવતું હોવાના લીધે ગાબડા પડવાની ઘટના બની રહી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે આ ઉપરાંત કેનાલની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે થરાદ બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત થરાદમાં અત્યારે તો સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે થરાદ શહેરમાં આવેલા સેદલાઈ વિસ્તારમાં મોહરમ ઘરની સામે આવેલી શેરીના લોકો અત્યારે ગંદા પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે આ વિસ્તારમાં ગંદા પાણીનું સ્તર ઢીચણ સમૂહ હોવાના લીધે સ્થાનિકોને મજબૂરીમાં આવા ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે એક તરફ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને થરાદ વિસ્તારમાં ડેન્ગ્યુ આતંક મચાવી રહ્યો છે ત્યારે ગંદકીના લીધે આગામી સમયમાં રોગચાળો વધુ વકરે તેવી સંભાવના જોવા મળી રહી છે ત્યારે આ અંગે સ્થાનિક નગરપાલિકા ગંભીરતા દર્શાવી ગંદકીની સફાઈ કરાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે અમારા અહીંયા શેરીમાં ગંદુ પાણી ભરાણ્યું છે મોરમ શેરી સેડલા વિસ્તારમાં પાણી ભરાણ્યું છે ગટર બધી ઉભરાઈ જઈ છે અમારા છોકરા 2-3 પાણીમાં પડી છે અત્યારે એક બેન આખી હાડીએ લઈને દાંતી હતી બાપરી ભરવા હારું લાવી તો આખી બાયડી ને હાડી અને બધું પડ્યો બગડી ગયો ને આખી ગટરમાં પડી હતી બાયડી પગ ભાજ્યો પડ્યો એનો કાલે 2 છોકરા પડ્યા તો અમે 3 દાડાથી અમે ફોન કર્યા હતા કોઈ અહીંયા આવતો નથી એનો નિકાલ કોઈ કરતો નથી અમારા શું કરવું આને ગટર બધી ઉભરાઈ જઈ રહ્યા ઘરોમાં પાણી ભર્યું છે બધું ઉભરાયેલી છે અને કચરા ભરેલા છે એનો કોઈ નિકાલ થતો નથી અહીંયા જે નિકાલ હતો એ રસ્તો બંધ કરી નાખ્યો છે એના માટે અહીંયા છોકરાને રોજ માટે રમવાનું હોય છે એ બધા છોકરા ગટરમાં પડાઈ અને અંદર પગ મૂકીને હેડ્યો ત્યાં બીમારીનો રોગ ફેલાયેલો છે ડેન્ગ્યુ જેવો એમાં કેટલા છોકરા અમારા વિસ્તારમાં બીમાર પડેલા છે નગરપાલિકાને કેટલી વાર રિક્વેસ્ટ કરેલી છે તો છતાં પણ કોઈ અહીંયા ધ્યાન આપતું નથી થરાદના સેતલાઈ વિસ્તારમાં સર્જાયેલી ગંદકી કોઈ ગંભીર રોગચાળાને આમંત્રણ આપે તે પહેલા સ્થાનિક નગરપાલિકા ગંભીરતા દર્શાવી સફાઈ કામગીરી પર જોર આપે તો રોગચાળાના સંભવિત ખતરાને નિવારી શકાય તેમ છે થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત હવે ફરી સમય છે વિરામનો વિરામ બાદ જોઈશું પાલનપુર પેટ્રોલ પંપ પર બાઇક ચાલકે મચાવ્યો હંગામો પેટ્રોલ પંપ પર પંપમાંથી પેટ્રોલના બદલે પાણી નીકળ્યું હોવાના આક્ષેપ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ માટે આ ટાટપત્રી સારી છે
અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, હિન્દુઓના હૃદયમાં વર્ચસ્વ ધરાવતા અને શિવકથાને જનભાષા સુધી લઈ જનાર પૂજ્ય શ્રી ગિરિબાપુ આજે પાલનપુરના મહેમાન બન્યા હતા. પાલનપુર શહેરમાં આવેલ નવાબી સમયના પ્રાચીન કંથરિયા હનુમાનના જાણીતા શિવકથા પૂજ્ય ગિરિબાપુએ દર્શન કર્યા હતા. પૂજ્ય મુનિબાપુ કેદારનાથ મહાદેવ ખાતે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં કંથેરિયા હનુમાન મંદિરના મહંત ક્ષિપ્રાગીરી મહારાજે શિવકથાનો લાભ લીધો હતો. જ્યારે આજે પૂજ્ય ગિરિબાપુએ પાલનપુરના મહેમાન બની પ્રાચીન કંથેરિયા હનુમાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જ્યાં મહંત ક્ષિપ્રાગીરી મહારાજ દ્વારા પૂજ્ય ગિરિબાપુનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલનપુર શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવતા પેટ્રોલની જગ્યાએ પાણી નીકળ્યું હોવાની ફરિયાદ સાથે બાઇક ચાલકે હોબાળો કર્યો હતો. પાલનપુર શહેરના ગઠામણ દરવાજા વિસ્તાર સ્થિત એક પેટ્રોલ પંપ પર મહેશભાઈ ડાયાભાઈ મકવાણા નામનો બાઇક ચાલક શુક્રવારે સાંજે બાઇકમાં પેટ્રોલ ભરાવી ગયો હતો. જો કે બીજા દિવસે બાઇક ચાલુ ન થતા તેણે બાઇકમાંથી પેટ્રોલ કાઢતા બાઇકમાંથી પેટ્રોલની જગ્યાએ પાણી નીકળ્યું હોવાનો આક્ષેપ કરતા પાણીને બોટલમાં ભરી પેટ્રોલ પંપ ઉપર રજૂઆત કરવા માટે દોડી આવ્યો હતો. દરમિયાન પેટ્રોલ પંપના સંચાલકે તેની રજૂઆત સાંભળવાના બદલે તેને જતા રહેવાનું કહેતા પીડિત બાઇક ચાલકે ત્યાં ઉપસ્થિત લોકો સામે ઉભરો ઠાલવ્યો હતો, જેને પગલે તમાશો જોવા લોકો ટોળે વળ્યા હતા. જો કે પેટ્રોલ પંપના સંચાલકે યુવકના આક્ષેપોને ફગાવી દીધા હતા. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા. સમાચારના મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ખાણ ખનિજ વિભાગના નાક નીચે થતી ખનિજ ચોરી અટકાવી. સરહદી વિસ્તારમાં ખેડૂતો અને લોકો માટે પાણી બની રહ્યું છે મુસીબત. વાવ તાલુકાના ભાખરી કેનાલમાં ગાબડું પડવાથી બરબાદ થતા ખેડૂતો પરેશાન, તો થરા શહેરમાં ઢીચણ સમા ગટરના પાણીથી લોકો પરેશાન. પાલનપુર પેટ્રોલ પંપ પર બાઇક ચાલકે મચાવ્યો હંગામો. પેટ્રોલ પંપ પર પંપમાંથી પેટ્રોલના બદલે પાણી નીકળ્યું હોવાના આક્ષેપ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.